सूरत में मेट्रो की कामगिरी थी व्यापारी परेशान थी गया है। टावर रोड पर मोटी संख्या में व्यापारी भेगा थया हता। भागड़ राजमार्ग पर आवेली मस्कती हॉस्पिटल पासे चाले छे काम। मेट्रो स्टेशन की कामगिरी ने लईने व्यापारी ने हालाकी पड़ी रही है। अनेक बार रजूआत करवा छता अधिकारी आंखा डाका सामे। दिवाळी ने लईने व्यापारी ने धंधा में पण मुश्किल पड़ी रही है। व्यापारी ने वळतर आपवानुं बंद थता व्यापारी रोषे भराया छे। जिला कलेक्टर ने रजूआत करी वळतर अंगेनी मांगणी कराई। पहला थोड़ू घणु वर्तर आप अत्यारे एवी स्थिति छे तद्दन ज वर्तर बंद करी दीधुं छे 10 महिनाथी। अने 10 महिना पहला जे थोड़ू घणु पण वर्तर मळतुं हतुं एनाथी अमे मारुं गुजरान चलावता हता। पण अत्यारे गुजरान चलावा माटे पण घर खर्च माटे पण बहु ज तकलीफ पड़े छे। ना बिलकुल नथी, तेवार तो एमने एम आवता छे ने जायता छे, बिलकुल कई मळतुं नथी अमने, कई मळे नहीं। पहले धंधो ज बंद छे तो केवी रीते तेवार करवानो? 8 फूट ने 6 फूट जो खोलवानु बोले छे जगह ते नथी जोईती। पूरो रोड खोलो का अमने पूरो वर्तळ आपो। 80 लोको ने धंधा पर असर थई छे। घणा लोको एवा छे जे भाड़े थी घर में रहे छे, ए लोको ने केवी रीते गुजरान करवानु? आजे अमारी फेमिली में 6 जन छे, एक ज व्यक्ति कमावा वाळु छे, एनो धंधो भी बंद छे तो अमारे कई रीते घर चलावानु? मारा छोकराओ नाना छे, सासू ससरा उमरवाळा छे, ससरानु एक्सिडेंट थयु छे, घर में कमावाळी एक ज व्यक्ति केवी रीते गुजरान चलावानु? માગણી નહીં સ્વીકારવામાં આવે, રસ્તો ખોલો કાં તો પછી કોમ્પન્સેશન પૂરું આપો, બેમાંથી કોઈ પણ એક તો એમને એક્સેપ્ટ કરવું જ પડશે, કારણ કે અમે આટલા બધા ખૂબ જ ત્રાસમાંથી ગુજરીએ છીએ અત્યારે જે પરિસ્થિતિ અમારી છે ને એ કેવું છે। હું ખાલી એક જ વસ્તુ કહીશ કે અમારી જગ્યા પર તમે એક દિવસ એવું જિંદગી જીવીને જુઓ તો સમજ પડશે કે કેવી રીતે જીવાય। ગાડીમાં ફરવાથી બહાર નીકળવાથી રસ્તા બીજાની તકલીફો સહન સમજવાની નહીં, એ બધી પરિસ્થિતિમાંથી અમે જે ગુજારીએ છીએ ને એવી પરિસ્થિતિ જગ્યા પર એ અમારી જગ્યા પર એ ઊભા રહે ને ત્યારે એમને ખબર પડશે કે કેવી રીતે જીવાય છે। રાજમાર્ગ ઉપર હાલ મેટ્રો સ્ટેશનની કામગીરી ચાલી રહી છે અને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી કામગીરીના કારણે અહીં ધંધા વેપાર કરતા વેપારીઓની મુશ્કેલી પણ વધી છે। ત્યારે હાલ આ પ્રમાણે આપ જોઈ શકો છો તેમ કે મોટી સંખ્યામાં આજે જે વેપારીઓ અને તેમના પરિવારજનો છે તે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને હાથમાં પ્લે કાર્ડ લઈ અને મેટ્રો સામે પોતાનો રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે। કઈ માંગણીઓ અને મુદ્દાઓને લઈને આ તમામ લોકો આજે જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। પહેલા થોડું ઘણું વળતર આપવામાં આવતું હતું પણ અત્યારે એવી સ્થિતિ છે કે તદ્દન જ વળતર બંધ કરી દીધું છે 10 મહિનાથી। અને 10 મહિના પહેલા જે થોડું ઘણું પણ વળતર મળતું હતું એનાથી અમે મારું ગુજરાન ચલાવતા હતા, પણ અત્યારે ગુજરાન ચલાવવા માટે પણ ઘર ખર્ચ માટે પણ બહુ જ તકલીફ પડે છે। તહેવાર તો એમને એમ આવતા છે ને જાયતા છે, બિલકુલ કઈ મળતું નથી અમને, કઈ મળે નહીં। પહેલે ધંધો જ બંધ છે તો કેવી રીતે તહેવાર કરવાનો? 8 ફૂટ ને 6 ફૂટ જે ખોલવાનું બોલે છે જગ્યા તે નથી જોઈતી। પૂરો રોડ ખોલો કાં અમને પૂરો વર્તળ આપો। 80 લોકો ને ધંધા પર અસર થઈ છે, ઘણા લોકો એવા છે જે ભાડેથી ઘરમાં રહે છે, એ લોકોને કેવી રીતે ગુજરાન કરવાનું? આજે અમારી ફેમિલીમાં 6 જણ છે, એક જ વ્યક્તિ કમાવા વાળું છે, એનો ધંધો બી બંધ છે તો અમારે કઈ રીતે ઘર ચલાવવાનું? મારા છોકરાઓ નાના છે, સાસુ સસરા ઉંમરવાળા છે, સસરાનું એક્સિડન્ટ થયું છે, ઘરમાં કમાવાળી એક જ વ્યક્તિ કેવી રીતે ગુજરાન ચલાવવાનું? માગણી નહીં સ્વીકારવામાં આવે, રસ્તો ખોલો કાં તો પછી કોમ્પન્સેશન પૂરું આપો, બેમાંથી કોઈ પણ એક તો એમને એક્સેપ્ટ કરવું જ પડશે, કારણ કે અમે આટલા બધા ખૂબ જ ત્રાસમાંથી ગુજરીએ છીએ અત્યારે જે પરિસ્થિતિ અમારી છે ને એ કેવું છે। હું ખાલી એક જ વસ્તુ કહીશ કે અમારી જગ્યા પર તમે એક દિવસ એવું જિંદગી જીવીને જુઓ તો સમજ પડશે કે કેવી રીતે જીવાય। ગાડીમાં ફરવાથી બહાર નીકળવાથી રસ્તા બીજાની તકલીફો સહન સમજવાની નહીં, એ બધી પરિસ્થિતિમાંથી અમે જે ગુજરીએ છીએ ને એવી પરિસ્થિતિ જગ્યા પર એ અમારી જગ્યા પર એ ઊભા રહે ને ત્યારે એમને ખબર પડશે કે કેવી રીતે જીવાય છે। લોકોની એક જ માંગ છે કે જે 6 થી 8 ફૂટ રસ્તો ખુલ્લો કરી આપવાની જે મેટ્રોના અધિકારીઓ ખાતરી આપી રહ્યા છે, પરંતુ 6 થી 8 ફૂટ નહીં પરંતુ સંપૂર્ણ રસ્તો છે તે ખોલી આપવામાં આવે અથવા તો સંપૂર્ણ જે વળતર છે તે ચૂકવવામાં આવે તેવી માંગ છે તે લોકો કરી રહ્યા છે। કેમેરામેન અક્ષય વાડર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।